આપણે ઘણી વાર એમ કહીએ છીએ કે મને પ્રયાસ કરી લેવા દે મને પ્રયત્ન કરવા દો વિચારવા જેવું એ છે કે પ્રયાસ પ્રયત્ન એ ખરેખર આપણા હાથની વાત છે ખરી આપણે એવું કહી ચૂક્યા છીએ કે આપણું શરીર સાધન છે પણ એવું વિચારવા જેવું છે કે આપણે મશીન છીએ કે મનુષ્ય આપણા પર કશું બની રહ્યું છે કે આપણે અચેતન રૂપમાં તે કરી રહ્યા છીએ ઘણી વખત એવું બને છે કે આપણાથી કશું થઈ જાય છે એનો આપણને ખ્યાલ નથી રહેતો અને ઘણી વખત એવું બને છે કે આપણે ખ્યાલપૂર્વક કેટલીક વસ્તુઓ કરીએ છીએ અને ત્યારે એ વિચારવાનો પ્રશ્ન થાય કે આ બન્યું કે આ અચેતન રૂપમાં થઈ ગયું ના આપણે કરી નથી રહ્યા એ જ આપણો પ્રમાદ છે બુદ્ધ સાધક અવસ્થાની અગાઉ એક ગામમાંથી પસાર થતા હતા રસ્તા પર હતા કોઈ ભિક્ષુકની સાથે વાતો કરતા હતા અને એક માખી એમના ગાલ પર આવીને બેસી ગઈ એમણે વાતચીત ચાલુ રાખી અને માખીને ઉડાડી દીધી જેમ આપણે સૌ દુનિયાવી લોકો ઉડાડીએ છીએ તેમજ વાતચીત ચાલુ રાખીને માખીને ઉડાડી દીધી પરંતુ તત્કાળ થંભી ગયા અને આંખો બંધ કરી દીધી માખી તો ઉડી ગઈ હતી પરંતુ પેલો જે ભિક્ષુક સાથે હતો તે તેમને આ સ્થિતિમાં જોઈને ઘણો નવાઈ પામ્યો બુદ્ધ તે જગ્યાએ હાથ લઈ ગયા જ્યાં માખી બેઠી હતી અને ફરીથી માખીને ઉડાડી તે માખીને કે જે હવે ત્યાં નહોતી પહેલા ભિક્ષુકે પૂછ્યું ભગવાન આપ શું કરો છો માખી તો હવે ત્યાં નથી બુદ્ધે કહ્યું હવે હું તે રીતે ઉડાડું છું જે પ્રમાણે મારે ઉડાડવી જોઈતી હતી મેં બેહોશીમાં જ માખીને ઉડાડી દીધી હું તો તારી સાથે વાતો કરતો રહ્યો ત્યારે મને ખબર ન પડી કે મેં એને ઉડાડી દીધી છે જ્યારે હું ઉડાડી રહ્યો હતો ત્યારે મને ખબર નહોતી કે હું ઉડાડું છું પણ ખરેખર મને ત્યારે ખબર પડવી જોઈતી હતી ત્યારે બુદ્ધે કહ્યું હવે હું જે રીતે ઉડાડી રહ્યો છું કે જે પ્રમાણે મારે ઉડાડવી જોઈતી હતી હોશપૂર્વક આપણે જેને કોન્સિયસલી કહીએ છીએ તે વાત બુદ્ધ અહીંયા કરે છે ઓશો કહે છે આપણે સૌ સૂતેલા લોકો છીએ આપણે જે કંઈ પણ કરી રહ્યા છીએ તે ઊંઘમાં કરી રહ્યા છીએ પ્રેમ ઘૃણા દોસ્તી દુશ્મની ક્રોધ ક્ષમા પ્રાયશ્ચિત પૂરો હિસાબ માંડીશું તો તે આપણને સ્વપ્ન જેવું જણાશે જિંદગી જેવું નહીં લાગે આપણે જોઈતા હોઈએ છીએ પણ જીવંત નથી હોતા હું પ્રેમ કરું છું કે થઈ જાય છે હું ક્રોધ કરું છું કે થઈ જાય છે જો હું કરું છું તો તો બરાબર છે પણ જો થઈ જાય છે તો હું જાગૃત નથી સુતેલો છું અને ત્યાં ઓશોની વાત સાચી છે સુતેલા માણસને હર પડે જગાડે કે ઢંઢોળે તે અધ્યયન તે લર્નિંગ અને આ અધ્યયન જે અનુકૂળતા કરી આપે તે શિક્ષણ હા શિક્ષણ એ પદ્ધતિ નથી પ્રયાસ છે પદ્ધતિને બદલતા વાર લાગે પ્રયાસને નહીં સમાનતાથી જે કંઈ થાય તે સઘળું આવકાર્ય છે का सहारा